નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ચેસ ચેનલ, જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન. હું ધર્મેન્દ્ર મોજીદાર તમારા માટે લઈને આવ્યો છું આજે મિડલ ગેમની એક નવી ટેક્ટિક્સ, જેનું નામ છે સ્ક્યુઅર. પિન, ફોર્ક અને ડબલ એટેક આપણે જોઈ લીધું છે અને આજે જોવાનું છે સ્ક્યુઅર. સ્ક્યુઅરનો સિમ્પલ મિનિંગ છે પિનનું ઉલટું, એટલે કે જેમ પિનમાં પાછળની સાઈડ મેજર પીસ હોય છે અને આગળની સાઈડ કોઈ પીસ હોય છે જેને આપણે બ્લોક કરી દઈએ છીએ, અને સ્ક્યુઅરમાં એનાથી ઉલટું કરવાનું છે કે વચ્ચેનો પીસ જો સ્ટ્રોંગ હોય અને બેક સાઈડ કોઈ પીસ હોય તો તમે વચ્ચેના પીસ પર એટેક કરો, એ ખસી જાય એટલે પાછળનો પીસ તમને મળે છે. સિમ્પલ લેંગ્વેજમાં તમે કોઈને પથ્થર મારો અને એ માણસ જો બેસી જાય તો એની પાછળ ઉભેલાને વાગે છે. તો ચાલો એના એક્ઝામ્પલ જોઈશું. પહેલા સૌથી પહેલા બિશપ A1 A2 ચેક. અહીં દોસ્તો હવે ચેક, કિંગ અને ક્વીન એક જ ડાયગ્નલમાં છે. બ્લેક એ કિંગ કમ્પલસરી મૂવ કરવો પડશે અને એની બેક સાઈડ જે ક્વીન છે એ તમને મળી જાય છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 એકદમ ઇઝી છે અને સ્ક્યુઅરમાં જ્યારે ડિફિકલ્ટ પઝલ આવે છે કે પાર્ટ 3 અને પાર્ટ 2 એ બહુ ડિફિકલ્ટ હોય છે, એ સોલ્વ કરવા માટે તમારે સ્ક્યુઅર ક્રિએટ કરવો પડે છે. તો કેવી રીતે ક્રિએટ થાય છે એના માટેના એક્ઝામ્પલ આપણે જોઈશું. સૌથી પહેલા વ્હાઇટ, અહીં આ પોઝિશન છે જેમાં બ્લેક સ્ક્યુઅર ક્રિએટ કરે છે. તો બ્લેક પહેલા રૂકથી ચેક આપે છે. હવે ચેક મેટ છે એટલે દોસ્તો અહીંયા ક્વીન થી રૂકને કમ્પલસરી મારવો પડશે અને ક્વીન આવી ગઈ રૂક કિંગ ની લાઈનમાં. હવે તમે બેક સાઈડ થી ચેક આપશો એટલે કિંગ ને ખસવું પડશે અને બીજી મૂવ માં તમને ક્વીન મળશે. તો આ હતું સ્ક્યુઅર આપણે ક્રિએટ કર્યું. એક નોર્મલ એક્ઝામ્પલ છે જેમાં ક્વીનિંગ એટલે કે પાસપોન બન્યા પછી પણ સ્ક્યુઅર બને છે. તો એ કેવી રીતે થાય છે, પોસિબલ કઈ રીતે છે એ આપણે જોઈશું. અહીં બ્લેક રમે છે, બંને પાસે એક એક પોન છે અને સિમ્પલ બ્લેક રમે છે F4, વ્હાઇટ રમે છે A5. પોન પ્રમોશન કોનું પહેલા થાય છે એ પણ ગણવામાં આવે છે. F3 A6 F2 A7 F1 ક્વીન. બ્લેક ની ક્વીન પહેલા બની એટલે ફાયદો તો બ્લેક ને જ થવો જોઈએ. હવે કેવી રીતે ફાયદો મળે છે, પોન પુશ, વ્હાઇટ એ ક્વીન બનાવી અને હવે ક્વીન B1 ચેક એટલે કિંગ ને લાસ્ટ લાઈનમાં લાવવાની એક જે ટેકનિક છે આપણી, કે કિંગ ની સામે કિંગ હોય અને સાઈડ માંથી આપણે ચેક આપીએ તો આ પોઝિશનમાં રૂક પણ આવી રીતે ચેક આપતો હોય છે એટલે કિંગ ને એ લાઈન છોડવી પડશે. નેક્સ્ટ મૂવમાં ક્વીન A2 કે A1 થી ચેક આપશો અને પછી તમને સામેવાળાની વ્હાઇટની ક્વીન મળી જાય છે. તો આ હતો સ્ક્યુઅરનું એક્ઝામ્પલ. હવે આપણે પઝલો સોલ્વ કરવાની છે. હું તમને પોઝિશન સેટ કરીશ જે તમારે 2 મિનિટ કે 5 મિનિટ વિડીયો પુશ કરીને જોવાનું છે અને પછી આન્સર મારા આન્સર સાથે કમ્પેર કરવાનો છે. ચાલો તો શરૂ કરીએ છીએ પાર્ટ 1 ની પઝલ. દોસ્તો અહીં એકદમ સિમ્પલ છે, વ્હાઇટ ટુ પ્લે છે અને આશા છે કે તમને તરત જ મળી જશે વિધિન 10 સેકન્ડમાં. ઓકે, આન્સર છે રૂક H6 H7 ચેક, કિંગ ગમે ત્યાં જાય અને બેક સાઈડ તમને ક્વીન મળે છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, અહીંયા બ્લેક ટુ પ્લે છે. બ્લેક રમે છે રૂક G3 ચેક, કિંગ મૂવ કરશે અને નેક્સ્ટ મૂવમાં બ્લેકને રૂક મળી જશે અને ઓલરેડી બ્લેક પાસે 3 પોન એક્સ્ટ્રા છે તો જીતવાની તક બ્લેક પાસે આસાનીથી છે. ચલીએ નેક્સ્ટ પઝલ. એકદમ આસાન સવાલ છે, વ્હાઇટ ટુ પ્લે છે, બધાને તરત જ મળશે. ક્વીન F8 ચેક, કિંગ ખસશે, ક્વીન ટેક્સ ક્વીન, તમને ક્વીન મળે છે સ્ક્યુઅરથી. નેક્સ્ટ પઝલ જોઈએ. થોડું શું ડિફિકલ્ટ છે, વ્હાઇટ ટુ પ્લે છે. ક્વીન G7 ચેક, જો કિંગ અહીં જાય તો નેક્સ્ટ મૂવમાં ક્વીન D7 ચેક અને પછી તમને ક્વીન મળે છે. આ જ પોઝિશનમાં ક્વીન G7 ચેક, જો કિંગ અહીં જાય તો ક્વીન H7 ચેક અને કિંગ અહીંયા ફરી રમે તો ક્વીન મળે છે અને કિંગ જો અહીં રમે G4 ઉપર તો પાછું ક્વીન D7 ચેક. હવે એને ક્વીન નો સપોર્ટ છોડવો પડે છે અને નેક્સ્ટ મૂવમાં તમને ક્વીન મળે છે.
મિત્રો થોડી ડિફિકલ્ટ પઝલ છે, પાર્ટ ટુ ની છે, લેવલ ટુ છે. તમે અહીં વિચારી શકશો, 2 મિનિટ કે 5 મિનિટ વિડીયો પોઝ કરીને વિચારવાનું છે, મારા આન્સર સાથે કમ્પેર કરવાનું છે. વાઈટ ટુ પ્લે છે અહીં. હવે ઘણી ફેર એવું છે કે સ્ક્યુઅર બનાવવા માટે સામેવાળાના એક જ લાઈનમાં 2 પીસ આપણે લાવવા પડે છે, ઓલરેડી હોતા નથી અને આપણે એને ફોર્સ કરાવીએ છીએ. હવે અહીં આપણે વાઈટ રૂક ટેક્સ, પહેલા નાઇટ મારશે. હવે કિંગ થી જો રૂક મારે તો નેક્સ્ટ મૂવમાં બિશપ એ4 ચેક અને કિંગ ને આ લાઈન છોડવી પડે અને વ્હાઈટ ને રૂક મળી જાય છે, એટલે નાઇટ પ્લસ થઈ ગયા છે. ચલો નેક્સ્ટ પોઝિશન જોઈએ. વ્હાઈટ ટુ પ્લે છે. હવે બ્લેક ના એક લાઈન માં 2 પીસ કેવી રીતે લાવવા? તો સૌથી પહેલા અહીં એક ટેકનિક છે, એન્ડ ગેમ ની સ્પેશિયલ બહુ ફેમસ ટેકનિક છે, રૂક h8 સેક્રિફાઈસ ધીસ પોન. a7 નું પોન જો બ્લેક થી મારે તો પછી રૂક h7 ચેક અને કિંગ ખસે ને તમને રૂક મળી જાય. અને જો એ પોન ના મારે તો પછી નેક્સ્ટ મૂવમાં આ પોન પ્રમોટ થાય છે. સપોઝ એ કિંગ થી રૂક પર એટેક કરવા જાય તો ક્વીન બનાવીને રૂકને સપોર્ટ પણ થઈ જાય છે અને ગેમ વિનિંગ થઈ જાય છે. ચાલો જોઈએ આગળ. મિત્રો અહીં બ્લેક ટુ પ્લે છે, બહુ સરસ એક્ઝામ્પલ છે. વ્હાઈટ નો રૂક બ્લેક ના રૂક થી એટેકમાં છે પણ એને સપોર્ટ કરે છે કિંગ. તો જો કિંગ આ લાઈનમાં હોય તો આપણે એને ચેક આપી સ્ક્યુઅર કરીને 2 સપોર્ટે આ રૂક મારી શકીએ છીએ. પણ કિંગ અત્યારે અહીં છે તો એને આપણે આ લાઈનમાં લાવવા માટેનો ફોર્સ કરવો છે. એટલે પહેલા પોન સેક્રિફાઈસ કરીશું, પોન ચેક. હવે જો કિંગ થી પોન મારે તો રૂક થી d6 નો રૂક મરી જાય છે, એટલે કિંગ થી મરાતો નથી. કિંગ આવી જાય તો રૂક ઇન ટુ રૂક, કિંગ f4 ઉપર જાય તો પણ રૂક મળે છે. અને વ્હાઈટ જો પોન ટેક્સ પોન કરે તો રૂક a4 h4 ચેક, કિંગ અહીં જશે, નેક્સ્ટ મૂવમાં રૂક h3 ચેક અને કિંગ ક્યાંય પણ જશે અને આ પોઝિશન થી બ્લેક ને રૂક મળશે. થોડી ટ્રિકી મૂવ છે મિત્રો. અહીં બ્લેક ટુ પ્લે છે, ક્વીન ચેક, ડાયરેક્ટ તમને સ્ક્યુઅર દેખાઈ જશે કે હું ચેક આપી સ્ક્યુઅર થાય છે. કિંગ ખસશે તો ક્વીન થી ક્વીન મળશે, પણ સામે વાળો કિંગ થી તમારી ક્વીન મારશે તો કોઈ ફાયદો થવાનો નથી. તો એના માટે આપણે એક સ્ટેપ હજી, આ ક્વીન જો દૂર હોય અહીંયાથી તો આપણે સ્ક્યુઅર થી ક્વીન મારી શકીએ, જેથી કરીને કિંગ એને સપોર્ટ ના કરી શકે. તો ચાલો સૌથી પહેલા રૂક સેક્રિફાઈસ કરીએ છીએ, રૂક થી ક્વીન ને એબ્સોલ્યુટ પિન કરી દઈએ છીએ. જો ક્વીન ઇન ટુ રૂક કરે તો ક્વીન h1 ચેક, કિંગ ખસવો પડે અને ક્વીન મળી જાય છે. તો મિત્રો આશા છે કે તમને બહુ જ બધું આવડી ગયું હશે ચેસમાં, મિડલ ગેમમાં પિન, ફોર્ક, ડબલ એટેક અને ફોર્થ ચેપ્ટર સ્ક્યુઅર. તો સ્ક્યુઅર અને પિન બહુ ડિફરન્ટ નથી, થોડોક ડિફરન્ટ છે. સ્ક્યુઅરમાં પહેલા એટેક કરવાનો હોય છે અને પીસ ખસે એટલે તમને બેક સાઈડ નો પીસ મળે છે, અને પિનિંગમાં કોઈ પીસને આગળથી બ્લોક કરી દેવાનો હોય છે. તો બંનેની ટેકનિક સેમ જેવી જ છે, પણ એનો યુઝ કેવી રીતે કરવો? પિનિંગમાં આપણે પિન પીસ પર બીજો એટેક લાવીને એનો ફાયદો લઈએ છીએ, જ્યારે સ્ક્યુઅર કરવા માટે સામેવાળાના પીસને એક લાઈનમાં કરાવવા માટે આપણે થોડી મહેનત કરવી પડે છે, કોઈ વસ્તુ ફ્રીમાં આપવી પડે છે અને પછી બંને પીસ એક લાઈનમાં થાય ત્યારે તમે સ્ક્યોર કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને બહુ જ પસંદ આવ્યો હશે. હું મારો નવો વિડીયો લઈને જલ્દીથી તમારી સમક્ષ હાજર થઈ જઈશ. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત, અને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળ્યા કરે, એક પણ વિડીયો મિસ ના થાય. બહુ જ મજા આવશે તમને. ચાલો જય હિન્દ, જય ગુજરાત.